માંગરોળનું સિયાલજ ગામ 48 કલાકથી પાણીમાં છે. ગામના મુખ્ય માર્ગ ઉપર કેમ નદીના પાણી ઘૂસ્યા. સિયાલજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માલધારી પરિવારોના ઘરોમાં પણ પાણી ભરાતા હાલાકી. માલધારી પરિવારોના ઘરવખરીનો સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો. માંગરોળનું સિયાલજ ગામ 48 કલાકથી બેટમાં ફેરવાયેલું છે. માલધારી પરિવારો અહીંયા રહે છે, તેમને ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પશુધન અને પરિવાર સાથે રોડ પર તેઓ આવી ગયા છે. કેમ નદીના પાણી આ ગામમાં ફરી વળતા ઘરવખરી અને સામાન તમામ પલળી જતા પરિવાર ચિંતામાં મુકાયો છે. માલધારી સમાજમાં નહેરામાં પાણી ભરાઈ જતા તેઓ લાચાર બની ગયા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી હાલ ઉફાન પર જોવા મળી છે. કીમ નદીના પાણી માંગરોળ તાલુકાના જે સિયાલજ ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ છે ત્યાં ફરી વળે તમે દ્રશ્યમાં જોઈ શકો છો. સિયાલજ ગામ જવાનો જે મુખ્ય માર્ગ છે એ બંધ છે. જે બીજી તરફનો જે માર્ગ છે એ પણ બંધ, કીમ નદીના પાણી ફરી વળતા બંધ છે. ગામનો સંપર્ક કપાઈ ગયો છે. હાલ આ મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમનાથી જાણીશું કે આ વિસ્તારમાં હાલ ગામની કેવી પરિસ્થિતિ છે અને જે સ્થાનિક ગામજનો છે તેમનાથી જાણીશું. કાકા, આજે તમારું જે ગામ છે બે દિવસથી પાણી ભરાયેલા છે, શું કહેવાય, કેવી પરિસ્થિતિ છે ગામની? હવે અત્યારે જે આ બે દિવસથી કાલનું પાણી જે ભરાયા પછી ગામનો કોઈ બી માણસ બહાર નીકળી શકતો નથી બરાબર. એટલે ગામમાં જ્યાં છે ત્યાંથી ત્યાં જ એ લોકોએ રહેવું પડે છે. આજુબાજુ જેટલા ખેતરો છે તેમાં કોઈ શાકભાજી બનાવેલો હોય તે મંડપ બી હોય તે મંડપ બી ડૂબી ગયો, એના લીધે શાકભાજી બી બધું નષ્ટ થઈ ગઈ છે. ને બીજું કે શેરડીના ખેતરોની અંદર આખી શેરડીઓ ડૂબાઈ ગઈ છે, એટલે એની અંદર બી હવે ઉતર્યા પછી જ ખબર પડે કે કેવી નુકસાન છે, શું છે શું નહીં. એટલે માલધારી એ લોકોના માલધારને લઈને રોડ ઉપર આવી ગયેલા છે. જે રીતે જે કીમ નદીનું જે રોડ સ્વરૂપ છે તે હાલ માંગરોળ તાલુકાના સિયાલજ ગામમાં જોવા મળે છે. કારણ કે જે ખેતરી જે રસ્તાઓ છે, માર્ગ છે, ખેતરો છે, માલધારી સમાજના જે પરાવો છે હાલ પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને લોકો હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. અને જે સ્થાનિક તંત્ર હજુ પણ આ વિસ્તારમાં હજુ ફળક્યું નથી, કારણ કે જે રીતે તંત્ર દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા છે હાલ એ પોકળ સાબિત થઈ રહ્યા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત.